हेलो फ्रेंड, जय श्री कृष्ण। कुक विथ सोनू चैनल में तमारा बधानु स्वागत छे। आजे हूँ तमारा माटे गुजराती खाटी मीठी कढ़ी तेमज जीरा राइस नी रेसिपी लावी छू। तो तेनी माटे मैं अहीं बे वाटकी खाटी छास लीधी छे, आ एक चमची गोड़ लीधो छे। गोड़नू माप तमारे तमारी छासनी खटास प्रमाणे राखवानू छे। आ एक चमची चणानो लोट लीधो छे। आ एक तीखू मरचू लीधू छे, आदू लीधू छे, थोड़ी कोथमरी लीधी छे, लीमड़ाना पान लीधा छे। तेमज अहीं मैं वघार माटे जीरू, सूकू मरचू, मेथी तेमज एक टुकड़ो तज अने बे लविंग लीधा छे अने एक नानू बटेटू लीधू छे। अने आ जीरा राइस माटे मैं अर्धो कलाक पहला पलाळेला चोखा लीधा छे। અહીં આપણે પાણી બોઇલ કરવા મૂકશું। પાણી બોઇલ થયા પછી આપણે સ્વાદ અનુસાર તેમાં નમક એડ કરશું અને તેમાં આપણે પલાળેલા ચોખા એડ કરશું। આ ચોખાને આપણે 80% સુધી જ કૂક કરવાના છે, તેને આપણે ઓવર કૂક કરવાના નથી। તો બીજી તરફ આપણે कढ़ी माटेनी तैयारी करी लईए। आ आपणे छास में एक चमची चणानो लोट एड करशू, स्वाद अनुसार नमक एड करशू अने तेने सारी रीतना ब्लेंड करी लेशू। त्यारबाद तेमां आपणे बटेटू, लीलू मरचू, आदू तेमज थोड़ी कोथमरी अने गोड़ तेमज लीमड़ो एड करी अने सारी रीतना बधु मिक्स करी लेशू। હવે આપણે એક વઘારિયામાં 1/2 ચમચી ઘી લેશું અને ગેસની ફ્લેમ ઓન કરશું અને આપણે વઘાર કઢીનો કરશું। ઘી ગરમ થયા બાદ આપણે તેમાં વઘાર માટેની જે વસ્તુ લીધી છે જીરું, મેથી, મરચું, તજ, લવિંગ આ બધી વસ્તુ આપણે વઘારમાં એડ કરશું। હવે આ વઘાર થઈ ગયા બાદ તેને આપણે આ છાશમાં એડ કરી દેશું અને હવે આને આપણે 10-15 મિનિટ સારી રીતના ધીમા ગેસ ઉપર ઉકાળશું। હવે આ આપણી કઢી છે તે સારી રીતના ઉકળી ગઈ છે અને તૈયાર પણ થઈ ગઈ છે। હવે આપણે તેને ડિશ આઉટ કરી લેશું। અહીં આપણા જે ચોખા છે તે બોઇલ કરવા મૂક્યા હતા તે પણ બોઇલ થઈ ગયા છે। આપણે તેને આવી રીતના 80% કૂક કરવાના છે, એટલે કે તેને હીર કચ્ચા જ રાખવાના છે। હવે તેને આપણે એક ચાળણીમાં લઈ લેશું। ત્યારબાદ આપણે જીરા રાઈસના વઘારની તૈયારી કરશું। તો એક વઘારિયામાં મેં અહીં 2 ચમચી ઘી લીધું છે, તેમાં 1 ચમચી આપણે જીરું એડ કરશું, તેમજ એક નાનું તીખું લીલું મરચું એડ કરશું। ભાતમાં આપણે ઓલરેડી પહેલેથી જ નમક એડ કરી લીધું છે, એટલે હવે આપણે ભાતમાં બીજું કશું જ એડ કરવાનું નથી, ફક્ત આ વઘાર જ એડ કરવાનો છે, તેમજ કોથમરી જ એડ કરવાની છે।
હવે આપણો આ વઘાર થઈ ગયો છે તેને ભાતમાં સારી રીતના આપણે એડ કરી દેશું। અને તેને હળવે હાથેથી ચલાવી લેશું। થોડી અહીં આપણે કોથમરી પણ એડ કરશું। તો આપણા જીરા રાઈસ પણ હવે રેડી થઈ ગયા છે। હવે આપણે તેને પણ ડીશ આઉટ કરી લેશું। આ આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી તેમજ જીરા રાઈસ રેડી થઈ ગયા છે। તેને મેં બટેટાના ભાજા સાથે સર્વ કરેલા છે। આઈ હોપ તમને મારી આ રેસીપી ખૂબ જ ગમી હશે। મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને મારી રેસીપીને લાઈક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરશો। બાય બાય, હેવ એ નાઇસ ડે।